ડીસા રેડીમેડ કાપડ અને ફૂટવેર એસોસિએશન તરફથી જીએસટીમાં વધારાને લઈ ડીસા મામલતદારશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર. ડીસા સાઈબાબા મંદિર પાસે આવેદન આપતા પહેલા વેપારીઓ તરફથી કરાયો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન. આજે ડીસા રેડીમેડ કાપડ અને ફૂટવેર એસોસિએશન તરફથી ડીસા મામલતદાર કચેરીમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં વધારાને લઈ વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારીઓ તરફથી જીએસટીમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં વેપારી આલમે નારાજગી દર્શાવી આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે આવેદનપત્ર આપવામાં આવેલા તમામ વેપારી એસોસિએશને ડીસા મામલતદાર પ્રાંત કલેક્ટર કે પોલીસ પ્રશાસન તરફથી કોઈપણ જાતની મંજૂરી ન મળવા છતાં પણ રેલી સ્વરૂપે વગર માસ્ક સાથે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા. ગુજરાતમાં કોરોના વધતા કેસોને લઈ સરકારશ્રી તરફથી તેમજ કલેક્ટરશ્રી તરફથી જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તે જાહેરનામાનો વેપારી એસોસિએશન તરફથી સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તેમજ મીડિયા તરફથી પૂછાયેલા પ્રશ્નોમાં વેપારી એસોસિએશનના પ્રમુખ સોશિયલ ડિસ્ટન્સ ભંગ તેમજ ખુદ પ્રમુખો વગર માસ્ક વગરને લઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે આવેદનપત્ર આપવામાં આવેલા વેપારીઓમાંથી કેટલા વેપારીઓએ વેક્સિન ડોઝ લીધેલ છે તેમજ તેમના ત્યાં નોકરી કરતા લોકોએ કેટલા ડોઝ લીધેલ છે એની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેમજ વગર મંજૂરી વગર આવેદનપત્ર આપવામાં આવતા બનાસકાંઠા કલેક્ટર તરફથી તમામ એસોસિએશનના પ્રમુખ તેમજ સાથે આવનાર વેપારીઓ ઉપર જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત છે. આવનાર સમયમાં ડીસાજમાં જ કોરોનાના કેસો નીકળ્યા તો જવાબદાર કોણ? પોલીસની સામે વગર માસ્ક આવેદનપત્ર આપવામાં આવેલા વેપારીઓની સામે એક્શન લેવાના બદલે ઢીલી નીતિ અપનાવતા જનતામાં પણ રોષની લાગણી. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા બનાસકાંઠા. નંદલાલ મહેશ્વરી, પ્રેસિડેન્ટ રેડીમેડ હોલસેલ એસોસિએશન ડીસા. ગવર્મેન્ટ શ્રીએ જે 12% ટેક્સ બૂટ ચપ્પલ રેડીમેડ ગાર્મેન્ટ અને કાપડ ઉપર કર્યું છે એ એકદમ ગેરવ્યાજબી છે. કારણ કે રોટી, કપડાં ઓર મકાન આ 3 વસ્તુ જે છે એ જીવન જરૂરિયાતની ચીજો છે. એને ઉપર અગર 12% ટેક્સ થાય તો ગરીબ માણસ સહન કરી શકે નહીં. એને વિરોધમાં અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને આપ્યું છે. સાહેબ, તમને આ આવેદનપત્ર આપવા માટે કરી અને ડીસા મામલતદાર કચેરી તરફથી કોઈ પરમિશન કે લેખિતમાં મળ્યું ખરી? અમે પરમિશન મામલતદારશ્રીને મળીને પછી આવ્યા છીએ. લેખિતની અંદર પરમિશન મળી ખરી તમને? અમે મામલતદારશ્રીને રૂબરૂ મળીને જ પરમિશન લઈને પછી જ આવેદન. સાહેબ, તમને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર કોરોનાના ફરીથી કેસો વધી રહ્યા છે. ઓમિક્રોન નામનો નવો વેરિયન્ટ આવી રહ્યો છે. આપ આટલો મોટો ટોળો લઈને વગર માસ્ક નીકળ્યા છો તો કંઈ પણ કોરોનાના કેસો દિશામાં વધ્યા તો જવાબદારી કોની? માસ્ક સાથે છે ટોટલ જવાબદારી. સાહેબ, સાઈબાબાના મંદિરથી જ્યારે તમે સાઈબાબાના મંદિરથી સર, આજે ડીસાની અંદર રેડીમેડ કાપડ અને ફૂટવેર એસોસિએશન રેડીમેડ તરફથી જે આવેદનપત્ર આપશ્રીની કચેરી આપવામાં આવ્યું, આ બાબતે આ એસોસિએશન તરફથી કોઈ મંજૂરી કે લેખિતની અંદર આપની કચેરીથી માગેલ કરી? આજરોજ રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશન તેમજ કાપડ એસોસિએશન તથા ફૂટવેર એસોસિએશન ડીસાના વેપારીશ્રીઓ દ્વારા આજરોજ આવેદનપત્ર અત્રેની કચેરીએ જે રજૂ કરેલ છે તે આવેદનપત્ર રજૂ કરવા માટે કોઈ પણ વેપારી મંડળ તરફથી આવેદનપત્ર આપવા માટેની કોઈ પૂર્વ મંજૂરી તેઓએ માગણી કરેલી નથી કે તેઓએ આ બાબતની અત્રેની કચેરી દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવે.